પૂજ્ય પરમ ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. ધન્ય છે આ પાવાપુરી નગરીને, ધન્ય છે આ પાપાપુરી નગરીને. પૂજ્ય ગુરુ ભગવંતે ખૂબ સરસ મજાના ભાવો સાથે સ્મરણ કરાવ્યું કે કલ્પના તો કરો, એ ક્ષણ, એ દિવસ કેવો હશે પ્રભુ દેશને આપતા હોય. પહેલા 55 અધ્યાય સુખ વિપાક સૂત્રના, 55 અધ્યાય દુઃખ વિપાક સૂત્રના, અને પછી ઉત્તરાધ્યન સૂત્ર શરૂ થતું હોય. પહેલું અધ્યયન વિનય, બીજું અધ્યયન પરિષય, અને એ પરિષયની અંદર ત્યારે અમારા પૂજ્ય પરમ આરાધ્યાજી મહાસતીજી કે પૂજ્ય સ્વામિત્રાજી મહાસતીજીને પણ ખ્યાલ નહીં હોય કે પરમાત્મા 2000 વર્ષ પહેલાં જે આ પરિષયની વાત કરી રહ્યા છે એ જ પરિષય મારે સહન કરવાના છે. અને એટલે જ પૂજ્ય પરમ ગુરુદેવ કરે છે, કહે છે કે કસોટી કોની થાય, કંચનની કસોટી થાય, કથિરની કસોટી ન થાય. એ પહેલું અધ્યયન વિનય, બીજું પરિષય, ત્રીજું ચાર અંગની દુર્લભતા, એમ એમ એક એક કરતાં કરતાં એ નવમું અધ્યયન આવે, જે બળે છે તે મારું નથી અને મારું કદી બળે નહીં. અને એમ કરતા કરતા દસમું અધ્યયન સમયમ ગોયમ મહાપમાય. પ્રભુ મહાવીરે ત્યારે પણ કહ્યું હતું કે સમયમ ગોયમ મહાપમાય. એમ કરતા 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 અને પૂજ્ય ગુરુદેવ હમણાં 13મા અધ્યયનની વાત કરી, ચિત્ત અને સંભૂતિ. 32 આગમનો જો કોઈ સાર હોય ને તો 13મા અધ્યયનમાં આવી જઈએ. પરમાત્મા કહે છે, કડાણ કમાણના મોખથી કરેલા કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી. પછી ભલે સ્મશાનમાં હો કે સંયમ સમોસરણમાં, કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી. અને એ જ અધ્યયનની અંદર પરમાત્મા કહે છે, કતાર મેવ અણુજાય કમમ. હે જીવ, કર્મ કોને અનુસરે છે? કર્તાને પકડી લે છે. કદાચ મનોજભાઈને એમ થાય કે હું માન્ચેસ્ટર ચાલ્યો જાઉં તો કર્મ મારી પાછળ ના આવે, પણ કર્મ તો માન્ચેસ્ટર જાય કે મુંબઈ જાય, એ કર્મ હંમેશા કર્તાને અનુસરે છે. અને એ જોઈ લ્યો, આપણે સૌએ અનુભવ્યું, સારા વિશ્વએ અનુભવ્યું. માત્ર જૈન નહીં પરંતુ મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, કાદરી બાપુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મૂર્તિપૂજક સમાજના આચાર્ય ભગવંતો હજી પણ જ્યારે પણ કોઈને પણ મળે ત્યારે એ ઘટના, એ પ્રસંગને યાદ કરે છે કે શું આ દંતકથા, 16 વર્ષની દીકરી માથે લોખંડની તોતિંગ કમાન પડે, 27 ટાંકા આવે, અને છતાં પણ એ સંયમ સમોસરણમાં ગુરુદેવને વિનંતી કરે કે હે ગુરુદેવ આઈ એમ રેડી, હે ગુરુદેવ આઈ એમ રેડી. ધન્ય છે દિવસ, ધન્ય છે આ આત્માઓને, જાય શ્રદ્ધાય નિખંતો. હે જીવાત્માઓ, જે શ્રદ્ધાથી આપે સંયમ ધર્મને સ્વીકાર કર્યો છે એ શ્રદ્ધાને યાવત જીવન જાળવી રાખજો, જાળવી રાખજો, જાળવી રાખજો. આખો સમાજ, આખું વિશ્વ જે પણ મળે ને એ એમ કહે છે કે ભાઈ માતા પિતાને તો ધન્ય છે જ, પરંતુ હજારો માણસો જ્યારે એ દીક્ષા મહોત્સવમાં ઉપસ્થિત હોય અને સૌથી એક એક વસ્તુની માહિતગાર ડૉક્ટરો કરતા હોય, ગુરુદેવને સંપૂર્ણ ખ્યાલ આવી ગયેલો હતો ઘટનાનો, પણ ગુરુદેવના મુખમાંથી કોઈને ચિંતા થયું વાક્ય ઉચ્ચાર્યું નથી. ગુજરાતનો રાજા એટલે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત હતા, પણ કોઈને ખ્યાલ આવવા ન દીધો. એક દીક્ષા શાંતિથી સંપન્ન થઈ, કરેમી ભંતા પાઠની તૈયારી થઈ, અને ગુરુદેવને ખ્યાલ આવ્યો કે બસ હવે જે ઉપસ્થિત પરિષદ છે એ સૌને મારે જાણ કરવી જરૂરી છે. અને પૂજ્ય ગુરુદેવ જ્યારે આખી ઘટના વર્ણવી કે એક નહીં, બે નહીં, પાંચ નહીં, 25 નહીં, પરંતુ જે મુમુક્ષુ આરાધના છે એને 27 ટાંકા આવેલા છે, ત્યારે સૌને એક આશ્ચર્ય થયું. અને એ આત્મા જ્યારે આ સંયમ સમોસરણ કહીએ ને એ સમોસરણમાં આવ્યા, અને લગભગ કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે કોઈની આંખમાં આંસુ નહીં હોય. અને ગુરુદેવ ધન્ય છે આપને કે આપે જે ધીર ગંભીરતા રાખી અને સામે આ દીકરીએ વીરતા અને શૂરવીરતા અને શૌર્ય અને પરાક્રમના દર્શન કરાવ્યા. અને આખો આ પાવાપુરીનો પ્રસંગ હું લાખો લોકોને, લાખો વાચકોને, જિજ્ઞાસુઓને એક એક ઘટના લખીને વર્ણવીશ તેવા મારા ભાવ પ્રવર્તે છે.